નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. અને આજે ખાસ મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છે, ફી માફીનો મુદ્દો છે. આજે NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને તાળાબંધી કરવામાં આવી, DEOને રોકવામાં આવ્યા અને ત્યાં જે ઉગ્ર રજૂઆતો થઈ છે ત્યારબાદ આપણે આ જ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણી સાથે હિતેશ બત્રા છે, તનુ સિસોદિયા છે અને આ જે યુવાનો છે તે ત્યાં આજે પહોંચ્યા હતા અને ત્યાં આગળ કેવો માહોલ હતો, કેમ આ લોકોએ આ હદે જવું પડ્યું તેના વિશે ચર્ચા કરીશું. હિતેશ, સૌથી પહેલાં એક વિદ્યાર્થી છો અને આજે વિદ્યાર્થીઓના ફી માફી મામલે તમે ગયા હતા, કેમ આવી નોબત આવી ગઈ કે આજે તમારે તાળું મારવું પડ્યું? સૌથી પહેલાં તો વાત કરીએ NSUI નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા, જે મેં સમગ્ર ગુજરાતમાં ડિક્લેર કર્યું છે કે બધી જગ્યાએ આપણે DEO જે ઓફિસ છે એમાં તાળાબંધી કરવામાં આવશે. એના પાછળનું કારણ સૌથી પહેલાં તો એવું છે કે આ તમને ખબર છે તમને કે કોરોનામાં ઇકોનોમિકલ સિચ્યુએશન કેવી લોકોની બગડી છે. તમે જોઈ શકો છો અનએમ્પ્લોયમેન્ટ રેશિયો માર્ચમાં સૌથી હાઈએસ્ટ હતું, 23%માં જ ગયો હતો અને કેટલા 60-70% ઓફ પેરેન્ટ્સ જે તમે જોઈ શકો છો, CNBC રિપોર્ટ છે, 60% to 70% ઓફ પેરેન્ટ્સ જે એવા છે જેમની સેલરી બુક ડિડક્ટ થઈ છે એ ફીસ અફોર્ડ કરી શકતા નથી. અને એના હમણાં તમે પ્રાઇવેટ સ્કૂલ તમે જોવો કે આ સિચ્યુએશનનો ફાયદો ઉપાડીને ઓનલાઈન ક્લાસીસ લઈને તમે ઓનલાઈન ફીસ લેવા જઈ રહ્યા છો, ફીસ વધારી રહ્યા છો અને એવું ધમકી આપવામાં આવે છે પેરેન્ટ્સને કે તમે ફીસ તમે જે નહીં ભરો તો તમને તમારા સ્ટુડન્ટને બહાર કાઢવામાં આવશે. અગર ટીચર, આજે એક એક્ઝામ્પલ મને મળ્યું, અમે ત્યાં ગયા તો કોઈ એક પેરેન્ટ્સ આવ્યો હતો, એ સ્કૂલમાં જાય છે, સ્કૂલમાં એવું કહે છે કે ભાઈ અમને ખાલી LC તમે પાછો આપી દો, અમે કઈ બીજી જગ્યાએ એડમિશન લઈશું. એ સ્કૂલ ખાલી LC ના આપવા માટે 8,000 રૂપિયા ફીસ માંગી રહ્યા છે અને આ આજની વાત નથી. અમે કેટલા અઠવાડિયાથી અમે આંદોલન કરી રહ્યા છીએ, અમે કલેક્ટરશ્રીને પણ આવેદન આપ્યું છે વાલીઓ જોડે, અમે સીએમ સર અને એજ્યુકેશન મિનિસ્ટરને પણ અમે મેલ કર્યો છે, અમને કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી. DEO ઓફિસની વાત કરીએ, આપણા DEO સાહેબ અમે 7-8 દિવસથી જઈ રહ્યા છે, DEO સર અમને મળતા જ નથી, દર રોજે અમે જઈએ તો પણ નથી મળતા. આજની પણ વાત કરીએ ને સર, આજે પણ અમે ગયા રજૂઆત કરવા, રજૂઆત કર્યા 20 મિનિટ પછી સાહેબને કશું ઇન્ફોર્મેશન મળી હશે ને પછી સાહેબ કારમાં આવ્યા. એટલે આ સિચ્યુએશન, તમે ગવર્મેન્ટ એમ્પ્લોય છો, યુ આર રિસ્પોન્સિબલ પર્સન, યુ આર નોટ ડુઈંગ યોર રિસ્પોન્સિબિલિટી એન્ડ યુ આર ટેકિંગ સેલરી ફ્રોમ ગવર્મેન્ટ, એ પણ અમારા પૈસાથી તમે લઈ રહ્યા છો, તે એકદમ ખોટી વાત છે. એટલા લીધે આજે NSUIએ તાળાબંધી કરવામાં આવી, કારણ કે ચમત્કાર કો લોક નમસ્કાર કરતે, તમે ચમત્કાર નહીં બતાવો ને તો લોકો કશું કરે નહીં. અને આ તો ખાલી એક ચિંગારી છે, આગ લાગશે. જે NSUIની ડિમાન્ડ છે કે તમે 6 મહિના માટે ઇન્સ્ટિટ્યૂટ્સ, કોલેજીસ, સ્કૂલ્સની જે ફીસ છે તમે માફ કરી દો, જે ના કરવામાં આવે તો NSUIથી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તનુ, શું લાગે છે કે જ્યારે ભણતરની બાબત હોય તો હાઈકોર્ટે પણ કીધું છે કે ભાઈ ફી નહીં લેવાની, કોઈ પ્રેશર નહીં કરવાનું, ત્યારબાદ પણ શાળાઓ જે પ્રેશર કરી રહી છે તો ક્યાં કંઈક ચૂક થઈ રહી છે? જોવા જઈએ તો આમાં સૌથી મોટી ચૂક તો ગવર્મેન્ટથી જ થાય છે. પહેલી વાત તો આ છે કે ગવર્મેન્ટે એક ઇશ્યુ જે અમે સ્ટુડન્ટ્સ, જે સ્ટુડન્ટ લીડર્સ છે, જે આગળ લાવીએ છીએ એ આગળ સુધી પહોંચતું જ નથી. જે સૌથી મોટું લૂપ હોય છે આપણા ગવર્મેન્ટની કોમ્યુનિકેશનમાં એ એવું છે કે જેવી રીતે અમે સ્ટુડન્ટ લીડર જઈએ તો અમને કે ના, તમને અહીંયા નહીં, અમને નહીં, એમને હાઈકોર્ટમાં તમે અપીલ કરો કે રાજ્યસભામાં અપીલ કરો, બીજા, એટલે અમને આમ તેમ ભગાવવામાં આવે છે. પણ અમે જઈએ તો જઈએ કોના પાસે, એનો અમને આન્સર આપવામાં આવતો નથી. તો પહેલું જે લૂપ હોય છે એ ત્યાં જ છે કે કોમ્યુનિકેશન જે છે એ જ નથી પ્રોપર થઈ રહી. અમે આજે ગયા તો અમને કીધું કે FCRને તમે એ કરો, પછી બહુ બધા અમે 2 દિવસ પહેલાં જે આંદોલન પત્ર આપ્યું એ સર પાસે પહોંચ્યું જ નહોતું. એકચ્યુઅલી સર આવતા જ નથી, આજે પણ 12:15 આવ્યા. તો મેં એવું જ પૂછવા માંગીશ કે કચેરીમાં કામ થાય છે શું? હિતેશ, એક સમય હતો જ્યારે સ્ટુડન્ટ યુનિયન, સ્ટુડન્ટ શક્તિ, એટલા માટે જ આ સ્ટુડન્ટના યુનિયનો બન્યા હતા કે ભાઈ સ્ટુડન્ટ એકવાર બહાર આવી જાય તો ભલભલી સરકારો હાલી જતી હતી. આજે તમે બંને લોકો એક જ વાત કરી રહ્યા છો કે તમારી વાતો સાંભળવા મળવા કોઈ તૈયાર નથી. તો ક્યાં ચૂક થઈ રહી છે વિદ્યાર્થી નેતાઓમાં કે વિદ્યાર્થી આંદોલનોમાં, ક્યાં લૂઝ પોઈન્ટ આવી રહ્યા છે? સાચી વાત છે સર, તમારી એક પોઈન્ટ હું એગ્રી કરું છું કે વાત અમારી પહોંચતી જ નથી. જેમ કે તનુએ પણ કીધું કે ભાઈ અમે આવેદન આપવા ગયા, સર પાસે આવેદન નહીં આવ્યું. અમે 2 દિવસ પહેલાં અમને ખાલી DEO સરને એવું જ કીધું, સર તમને 2 દિવસ પહેલાં અમે આવેદન આપ્યું હતું, એ આવેદન ક્યાં છે? તો આમ કરીને ક્યાં છે ક્યાં, એટલે ખોખોડ અમે છે એ લોકો. અને વિદ્યાર્થી નેતાઓની વાત કરીએ સર, વિદ્યાર્થી નેતા તો, અને હું પણ FGS હોઈ ચૂક્યો છું, યુનિવર્સિટી GS હોઈ ચૂક્યો છું, અમે જ્યારે જ્યારે મુદ્દો જે અમારો હતું લાઇબ્રેરી ઇશ્યુઝનો, ફીસનો, અમે
ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીને અમારી ડિમાન્ડ જે છે અમે પૂરેપૂરી અગ્રી કરાવી છે અને હજુ પણ કરાવીએ છીએ. યુનિવર્સિટીની વાત કરીએ તો વડોદરા લેવલની વાત કરીએ, અમે જરા જરા જે પણ મુદ્દો આવે, જે પણ પેરેન્ટ્સ અમે એફઆરસી લીધે મુદ્દો હોય, આરટીઈનું મુદ્દો હોય, એનએસયુઆઈની વાત કરીએ, એનએસયુઆઈ સાથે યુથ કોંગ્રેસ હોય, કોંગ્રેસ હોય, એ સાથે મળીને સિનિયર જુનિયર મળીને આંદોલન કરે છે અને રિઝલ્ટ પણ લાવે છે. આજે અમે ગયા એનએસયુઆઈ જે ડીઓ કચેરીમાં, 8-9 પેરેન્ટ્સ એવા હતા સાહેબ જે ત્યાં ઊભા હતા, એમને કોઈ મળવા તૈયાર નહોતું. એ અમારી સાથે આયા, એમની બધી રજૂઆત સાંભળવામાં આવીને અઠવાડિયાથી એ લોકો ફરતા હતા, મને આખો એપ્લિકેશન બતાવવામાં આવ્યો, એમને એવું જવાબ આપવામાં આવ્યો હમણાં અમારી સાથે આયા એટલા માટે કે 5 વાગ્યા સુધી તમારો જે પણ મુદ્દો છે સોલ્વ થઈ જશે. મેં એ પણ કહીને આવ્યો કે નહીં આવે ને તમે મને ફોન કરજો, કાલે હું પાછો તમારી જોડે આવીશ. તો સર એક વાત છે જે તમને કીધું કે હા રિસ્પોન્સ તો મળે, અમે જે આંદોલન કરીએ છીએ એનો સર રિસ્પોન્સ આવે છે, બટ આમાં જે કેમ નથી થતું હમણાંના ટાઈમમાં કે લૂપહોલ છે ગવર્મેન્ટ કોમ્યુનિકેશન સિસ્ટમ. અમે એક થિયરી ઓફ કોમ્યુનિકેશન સર વાંચીએ છીએ બિઝનેસમાં, ગવર્મેન્ટમાં પણ એક થિયરી ઓફ કોમ્યુનિકેશન એપ્લાય કરવું જોઈએ. મેં ડીઓ સરને કહું છું કે સર તમે થિયરી ઓફ કોમ્યુનિકેશન એપ્લાય કેમ નહીં કરતા, સર હસતા હતા કે અહીંયા ગવર્મેન્ટમાં કેમનું થાય. તો મોટી મોટી કંપની જે પ્રોફિટ બનાવી રહી છે જે એપ્લાય કરી રહી, તમારી સામે સીધો એક્ઝામ્પલ છે, તમારી સામે સીધો એક્ઝામ્પલ છે કે કોમ્યુનિકેશનની થિયરી હોય કે તમે ચલો અમે એક વસ્તુ કહે છે કે અમે તમારે રજૂઆત આગળ મૂકી શકીએ, તમે મૂકો રજૂઆત, પણ તમે રજૂઆત મૂક્યા પછી તમે ફોલોઅપ તો લો કે એક્સ વાય ઝેડ પર્સન એક સંગઠને એક રજૂઆત કરી, તમે બે રજૂઆતને ફોરવર્ડ કર્યું ઉપર એજ્યુકેશન મિનિસ્ટ્રીમાં, તો તમે તમારી સામે રિપ્લાય આવે છે 2 દિવસ પછી, નહીં આવતું તો તમારું એક રિસ્પોન્સિબિલિટી બને છે કે તમે એક રિમાઇન્ડર આપો, પછી 2 દિવસ પછી રેડ ફ્લેગ આપો, પછી 2 રેડ ફ્લેગ આપો, અને પછી તમારી પાસે જે મેલનો રિપ્લાય આવે કે ના આવે એ સિચ્યુએશન જે તે પર્ટિક્યુલર પર્સન જે તે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશને તમે રજૂઆત કરી છે એને તમે રિપ્લાય કરો, તમારું કામ પૂરું થઈ ગયું પછી અમે જોઈશું, અમે કોર્ટમાં પિટિશન આપીશું. અહીંયા તો એ તો હશે છે. એટલે ગવર્મેન્ટમાં મેં મારા હિસાબથી અગર તમારા માધ્યમથી એક મેસેજ આપવા માંગુ છું ગવર્મેન્ટ સિસ્ટમને કે તમે આજે જેમ કે તમે જો મેમો સિસ્ટમ છે પ્રાઇવેટ કંપનીઝમાં, એવો મેમો સિસ્ટમ તમે ગવર્મેન્ટ સિસ્ટમમાં પણ નાખો, 2 વાર મેમો આપો, 3 વાર આપો, 4th વાર પગાર ડિડક્ટ કરો, તો પણ ના માને તો કાઢી મૂકો. કારણ કે ઘણા બધા યુથ, ઘણા બધા લોકો છે, એજ્યુકેટેડ લોકો છે જે ગવર્મેન્ટ બોડીમાં કામ કરવા માટે તૈયાર છે, ને તમે આમને કાઢશો ને તો તમને સારા એક એમ્પ્લોય મળશે, ને આ સિસ્ટમ જે છે ને જેમાં કચરો, આ કચરાને તમે કાઢો, સારા લોકો આવશે અને સિસ્ટમ ઇમ્પ્રુવ થશે. તનુ નેતા છે એટલે સારું બોલે છે, પરંતુ મુદ્દો ગંભીર છે કે જ્યારે શિક્ષણનો મુદ્દો હોય, અને હું એવું કહું કે વડોદરા નહીં પણ દેશની બહુ મોટી આબાદી આનાથી જોડાયેલી છે. આજે વડોદરામાં વાત કરીએ તો 5-7 લાખ વિદ્યાર્થીઓ છે, એમના વાલીઓ બધા જોડાયેલા છે. તો આ મુદ્દાને પ્રાથમિક તોર પર કેમ નથી લેવાતું? આ મુદ્દો જાણે કે કોઈ 4 જણની ચર્ચા જ હોય કે ભાઈ ફીનો મામલો છે, કેમ એ માહોલ નથી બનતો કે આ કેટલા લોકોનો મુદ્દો છે, કેમ આવો માહોલ નથી બનતો? હવે જોવા જઈએ તો એ લોકોના સ્લોગન હોય છે પડેગા ઇન્ડિયા તભી તો બળેગા ઇન્ડિયા, પણ જબ પૈસા હી નહીં હૈ તો પડેગા કેસે ઇન્ડિયા. તો આમાં ગવર્મેન્ટનું બહુ મોટો ઇશ્યુ છે જે એ સોલ્વ કરવા માંગતી જ નથી. જે અનનેસેસરી બાબતો છે એના ઉપર બહુ ધ્યાન આપવામાં આવે છે, જે રીતે સ્ટાર્ટિંગમાં હેલ્મેટનું નીકળ્યું હતું. પહેલી વાત એ, જ્યારે તમને ચલાન લેવાનું હોય તો ત્યારે કેવી રીતે મેમો તરત ને તરત ઘરે જાય છે લોકોના, એ ટાઈમ પર તમારી ગવર્મેન્ટ બહુ ફટાફટ કામ કરે છે. પૈસા લેવાની વાતે તમે સૌથી પહેલા આગળ રહો છો, અને જ્યારે હેલ્પ કરવાની વાત આવે ત્યારે તમે હાથ ઊંચા કરી દો છો. તમારું એ જ કેવું છે કે જ્યારે એ વસ્તુ નીકળી હતી ત્યારે તમે સૌથી પહેલા આગળ રહ્યા હતા, અને બધાના ઘરે ચલાન ગયા, પછી ગાડી રોકવામાં આવી, પછી ગાડી એટલે સર લઈ લેવામાં આવી, જમા કરાવવામાં આવી. આટલું બધું એની અંદર વિચારી શકો છો. તો જે યુથ છે ઇન્ડિયાનું, ફ્યુચર છે ઇન્ડિયાનું, એનું શું, એ લોકોના ભણતરનું શું, એ આ બધા ક્વેશ્ચન્સ સ્ટુડન્ટ્સ તમને પૂછે છે કેમ? કારણ કે તમે અકાઉન્ટેબલ છો અમને, અમે તમને વોટ્સ આપીએ છીએ, તો તમે અકાઉન્ટેબલ છો, પણ તમે અમે આન્સર્સ આપતા જ નથી. એટલે જ અમારા જેવા સ્ટુડન્ટ લીડર્સને આટલા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા પડે છે. ઇફ ગવર્મેન્ટ એમનું કામ પહેલાંથી જ સારી રીતે કરતી હોત તો અમને ઊભો થવાની જરૂરત ના પડત. અને જે આજે અમે કર્યું એ તદ્દન એકદમ સારું, અમારું એક આખું મુહિમ છે કે લડેગા એનએસયુઆઈ જીતેગા વિદ્યાર્થી. તો એ જ અમે આગળ પણ જોડે રહીશું વિદ્યાર્થીઓના, અને મને ખબર છે કે આટલામાં આ બંધ નથી થવાનું. આ જે મુહિમ ચલાઈ છે એને આગળ લઈને જવું જ પડશે, બાકી કંઈ બદલે નહીં. એસે દેશ બદલને કે નામ પે તો ખાલી બોલાબાલી હોતી રહે જાયગી. હિતેશ, એક ગંભીર વાત એ છે કે હું જ્યારથી ફી માફી હોય કે ફી ઓછી કરવાનો મામલો હોય ત્યારથી હું આ કવર કરી રહ્યો છું ઘટનાને. મને એક વસ્તુ સમજ નથી પડતી, જો તમને પડતી હોય તમે સમજાવી શકો છો, કે મામલો જ્યારે વિદ્યાર્થીનો છે, વાલીઓનો છે, નેતાઓ જે અલગ અલગ સંસ્થાઓ ચાહે એ કોઈ પણ હોય, એ લોકો જેને આવેદનપત્ર આપે છે, લડત લડી રહ્યા છે, પરંતુ વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યાં છે?
સર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ડેફિનેટલી આજે પણ અમે જે હતા, અમે જ્યારે ગયા હતા વાલીઓ જોડે, અમારું પણ કોન્ટેક્ટ છે, વાલીઓના જે મંડળ છે એમની જોડે પણ કોન્ટેક્ટ, આજે પણ એ વાલીઓ અમારી જોડે આવ્યા હતા, તમે પણ જોઈ શકો છો બાઇટમાં. અમે કલેક્ટરશ્રીની પણ રજૂઆત કરવા ગયા, એ ટાઈમે પણ વાલીઓ બધા હતા. વાત એવી છે કે ઘણા બધા વાલીઓ છે જે જઈ રહ્યા છે, ઘણા બધા વાલીઓ સામે આવી રહ્યા છે, પણ એક રિક્વેસ્ટ આ માધ્યમથી મેં વાલીઓને અને સ્ટુડન્ટને પણ કરીશ, બધા સ્ટુડન્ટો સર આવે જ છે અમારી સાથે આજે NSVIમાં. સર, એવા બધા અમારા જે સિનિયર અમુક એવા પણ લોકો પેરેન્ટ્સ આવ્યા હતા જેને પોતાની સ્ટુડન્ટની ફીસ ભરી છે, એમને બતાવે છે કે આ ઓનલાઈન પોર્ટલ, ઓનલાઈન એપ્લિકેશન બનાવવામાં આવ્યું છે, આ ઓનલાઈનની ફીસ છે, આ ઓનલાઈનની જે સર ફીસ જે લેવા માંગે છે, ફોર એક્ઝામ્પલ XYZ તમે 100 રૂપિયા ફીસ લો છો, પણ એ 100 રૂપિયા સામે તમે એપ્લિકેશનમાં કેટલું નાખો છો? આ 90 રૂપિયા એક્સ્ટ્રા ફીસ ચાર્જ કરે છે, કારણ કે એપ્લિકેશનની ફીસ તમે એક સ્ટુડન્ટ પાસેથી લો ના, કેટલા બધા સ્ટુડન્ટ છે, તમે 10 રૂપિયા પણ લો ના તો પણ આ એપ્લિકેશન થઈ શકે છે. બીજી વસ્તુ કે સર, વિદ્યાર્થી નેતાઓ તો અમારા તો સર આ ફર્જ માને છે, કારણ કે અમે સ્ટુડન્ટ, અમને પ્રતિનિધિ બનાવીને અમને રિપ્રેઝેન્ટેટર બનાવી રહ્યા છે, તો એ લોકો કદાચ આવી પણ શકે, ના પણ આવી શકે, આવે તો છે જ, પણ અમુક અમુક ટાઈમે એવું પણ હોય કે ના આવે, તો પણ સર અમારું તો ફર્જ બને છે કે અમે રજૂઆત કરીશું. અને સર, આજે પણ અમે જ્યારે જોયું કે બધા પેરેન્ટ્સ અમારી સાથે હતા, અમને બહુ સારું લાગ્યું, અને ધીમે 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 સર પેરેન્ટ્સ પણ અમારી જોડે જોડાઈ રહ્યા છે. આજે સર અમારું આ DO કચેરીમાં તાળાબંધીનું પ્રોગ્રામ હતું, કાલે અમારું ટ્વિટર ટ્રેન્ડિંગ છે, કે એમાં પણ અમારું ટ્રેન્ડ થવાનું છે, જેમાં કે આ પેરેન્ટ્સનું જે ફીસનો મુદ્દો છે એ, કારણ કે સર એની વાત એવી છે કે મોટી મોટી સ્કૂલ, તમે પણ ખબર છે, મોટી મોટા પ્લેયર્સ છે વડોદરામાં, જે કશું નતું એમની પાસે, આજે એમની પાસે મર્સિડીઝ, BMW, ઓડી છે, તો એ લોકો ક્યાંથી લાયા? એ લોકો સ્ટુડન્ટની ફીસ અને પેરેન્ટ્સના પૈસા અને પગારમાંથી જ લાયા છે. તો તમારે જે આટલા વર્ષ તમે કમાઈ રહ્યા છો, આ ગ્લોબલ તમારું આ કમાયું, તમે સાચી વાત, તમે બિઝનેસ એન્ટિટી છો, ઇન્કમ તમે અર્ન કરી, તો તમારું પણ એક ફર્જ બને છે કે આ પેન્ડેમિકના, ગ્લોબલ પેન્ડેમિકના ટાઈમમાં તમે એમની જે ફીસ છે એ માફ કરો. તમે કેટલું થોડુંક માફ કરશો, તમે કશું ઉપર લઈને જવાના છો નહીં, થોડુંક હ્યુમેનિટી બેસમાં તમે વિચારો, અને તમે શિક્ષિત પણ ઇન્વેસ્ટ કરો, તમે શિક્ષિત ઉપર થોડુંક ઇન્વેસ્ટમેન્ટ યોગદાન આપો, કારણ કે આ વિદ્યાર્થી જે ગરીબ ઘર માધ્યમના વિદ્યાર્થીઓ છે, એ મોટા થશે, ઓફિસર્સ બનશે, અને એ ટેક્સ ભરશે, અને એના પૈસા સરકાર પાસે જ આવશે, અને સરકાર એક પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં યુઝ થશે. તો આજની જેમ આજે સાયકલ છે, એ તમે સાયકલમાં તમે લૂપ હોલ ના બનો, તમે સાયકલ ચાલવા દો. અને બીજું એક પ્રશ્ન પણ આવી રહ્યા છે, સ્કૂલ જ કહી રહી છે કે અમે સેલરી કેમનું આપીએ, આમ છે તેમ છે, તમારા બહુ બધા પ્રોફિટ છે, તમે એમાંથી આપી શકો છો. અને બીજું ગવર્મેન્ટને પણ મેં આ વસ્તુ કહીશ કે તમે ગવર્મેન્ટને આટલું મોટું બજેટ જે તમે ડિક્લેર કર્યું છે કરોડ્સ ઓફ રૂપીઝના, બરાબર, એમાં પણ બધાને ખબર છે કે કેટલા રૂપિયા તમે જે લીધા છે, 20 લાખ કરોડના જે બજેટ આવ્યું છે, એમાં કેટલા બધા પૈસા તો તમે જે પહેલેથી ડિક્લેર કર્યા હતા, આવા જ પૈસા તમે લાવો છો, રાઈટ? અને એ પણ બધાને રિપોર્ટ્સના આધારે એ 20 લાખ કરોડ નથી, ખાલી 4 લાખ કરોડ છે. તો એમાં એક ફંડ બનાવો કે જેમાં ટીચરની જે સેલેરી છે, 70-80% તમે સેલેરી આપી દો ટીચરને, જેટલા એમની બેઝિક નીડ છે એમના પ્રમાણે, સો દેટ સ્ટુડન્ટને પણ ભોગવું ના પડે, ટીચરને પણ ભોગવું ના પડે, ગવર્મેન્ટનું પણ રોલ થાય. આ જેટલું આરામથી સમજાવી રહ્યા છે કે આવું આવું સરકારે કરવી જોઈએ, આપણે સરકારના કોઈ પ્રતિનિધિ અહીંયા છે નહીં, બાકી અમે પૂછત, એટલે આપણે આક્ષેપ ના કરીને હું તમારાથી પૂછવા માગું કે તમે એજ્યુકેશન મિનિસ્ટર હોય, તમે શું કરો? હું શું કરું? પહેલાં તો જે આજે કોન્સેપ્ટ છે કે જે સાંભળવા નથી માંગતા સ્ટુડન્ટ્સને, કે સ્ટુડન્ટ લીડર્સને, કે જે પેરેન્ટ્સ છે, એ માટે એક પોર્ટલ તૈયાર કરવું જોઈએ જ્યાં એ લોકોની આવાજ અમારા સુધી પહોંચી શકે. પહેલી વાત તો આવાજ જ નથી પહોંચતી. આજે હું ગઈ હતી, મેં જોયું છે ત્યાં એક જ એક પેરેન્ટ હતું જે 1 જુલાઈથી આવે છે, આટલા દિવસ થયા એમની વાત પહોંચતી જ નથી અંદર સુધી. પહેલાં તો એક પ્લેટફોર્મ એવું બનાવો કે જે નોર્મલ પબ્લિક છે એમની આવાજ નેતાઓ સુધી પહોંચે. એ જોવા જઈએ તો નેતાઓએ કોને ઇલેક્ટ કર્યા છે, નેતાને કોને ઇલેક્ટ કર્યા છે, જે નોર્મલ પબ્લિક છે એમને જ કર્યા છે. કોના માટે કર્યા છે? નોર્મલ પબ્લિક માટે કર્યા છે. તો એક પ્લેટફોર્મ બનાવો જે એ લોકોની આવાજ અમારા સુધી પહોંચી શકે, ત્યારે સોલ્યુશન્સ નીકળશે. અને બીજી વાત રહી કે આજે ફંડની વાત છે અને જે જે સ્કૂલ્સ છે જે પૈસા લે છે, તો મારું પહેલું સવાલ તો સ્કૂલ્સથી છે કે મોબાઈલ અમારું, ઇન્ટરનેટ અમારું, ઘર અમારું, તમારું ખાલી એક સોફ્ટવેર છે, તો તમે આટલી જે ડબલ ફીસ કેમ લો છો? એક નોમિનલ ફી લેવાય, તમારાથી જે સોફ્ટવેરની ફી હોય એ નોમિનલ ફી લો, થોડું તમારું પ્રોફિટ પણ લઈ લો તમે, તો પણ એક નોમિનલ ફી હોવી જોઈએ. જે ફી અમે ત્યાં બેહીને આપતા હતા એનાથી ડબલ ફી કેમ આપીએ? બીજી વાત તો એ છે, આ ગ્લોબલ પેન્ડેમિકમાં બધાને સમજવું જોઈએ અને આવાજ જે છે એ ગવર્મેન્ટ સુધી પહોંચવી જોઈએ, બાકી કંઈ નહીં થાય. તનુ, તમારાથી આ કન્ક્લુઝિંગ કરીશું ચર્ચા. છેલ્લો સવાલ મારો એ જ રહેશે કે આજે જે તમે કર્યું છે, હવે આગળ શું પ્લાન? આગળ આજે મુહિમ હતી, આગળ આજે આગ, આજે ખાલી એક ચિંગારી લાગી છે. હજુ અમારી વાત ના સાંભળવામાં આવી તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છે, અમે વિદ્યાર્થીઓ જોડે ઉભા રહેવા માટે તૈયાર છે, આગે આગ ભી રાખ શકતી. હિતેશભાઈ, હવે
શું કરશે એનએસયુ? આજે તો થઈ ગયું તાળાબંધી, હવે શું સર આગળ? આજનો જે કાર્યક્રમ તમને હતું, જે સમગ્ર ગુજરાતમાં જે તાળાબંધી થઈ હતી, કાલે અમારું ટ્વિટર ટ્રેન્ડિંગ છે, આગામીમાં ગવર્મેન્ટ જે ડિસિઝન ના આપીએ તો ઉગ્રથી ઉગ્ર આંદોલન લેવામાં આવશે. અને વાત પતાવતા પહેલાં એક વાર વસ્તુ કહીશ કે યુવાન છે, યુવાને જ્યારે ડિસિઝન લે છે ને તો દર વસ્તુ દરેક સરકારને માનવી પડે છે. એ ભૂતકાળમાં પહેલાં પણ થઈ રહ્યું છે, થયું છે, હમણાં પણ થશે. વાત પતાવતા પહેલાં એક વાત કહીશ યુવાનોના માટે, જે અમારા યુવાનો જોઈ રહ્યા છે, કે હમારી હર મિસાલો પે આવાજે ઉઠતી હૈ, હમારી હર મિસાલો પે આવાજ ઉઠતી હૈ, દેશ વહાં ઝુકતા હૈ જહાં યે જવાની ઝુકતી હૈ ઓર યુવાઓ કી જવાની ઝુકતી. ખૂબ ખૂબ આભાર તમારો હિતેશભાઈ, તનુ અમારી સાથે જોડાયા અને આજનો આ જે મુદ્દો હતો તેની પર ચર્ચા કરી. અમે પણ એક મીડિયા માધ્યમના જરીએ એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે તમામ વસ્તુમાંથી કંઈક આપણી પ્રાથમિકતા હોય છે. કોરોના સંકટની વચ્ચે જે રીતે સ્વાસ્થ્ય લોકોની પ્રાથમિકતા બની ગયું અને તમામ સરકારોએ સ્વાસ્થ્ય પાછળ જે રીતે યુદ્ધના ધોરણે કામ કર્યું, એવી જ રીતે જે દિવસે આપણે શિક્ષણને પણ પ્રાથમિકતા સમજી જઈશું અને તમામ સરકારો જો શિક્ષણ પર આવી જ રીતે યુદ્ધના ધોરણે કામ કરશે તો જ દેશ શિક્ષિત થશે અને આગળ જશે. નહીં તો આવા ને આવા વિવાદોના કારણે જે ગરીબ વર્ગનો વ્યક્તિ છે, જે મજબૂર વર્ગનો વ્યક્તિ છે, તે શિક્ષાથી વંચિત જરૂર રહી જશે. જે દેશમાં સર્વ શિક્ષા અભિયાન ચાલે છે તે દેશનો જે વિદ્યાર્થી છે તે શિક્ષા વગર જ રહી જશે.